कार्बन डायऑक्साइड ना रिडक्शन नी बाबते रण निवासी वनस्पतिओ सामान्य वसवाट में उगती वनस्पतिओ थी केवी रीते जुदी पड़े छे। प्रश्नों जवाब देता पहला एक बाबत तमने स्पष्ट करी दो कि रण निवासी वनस्पति दिवस दरमियान पण श्वासनी अंदर कार्बन डायऑक्साइड ग्रहण करे छे अने रात्रि दरमियान पण श्वास में कार्बन डायऑक्साइडनो ज उपयोग करे। જ્યારે સામાન્ય વસવાટમાં ઉગી નીકળતી વનસ્પતિ ફક્ત દિવસે જ કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે છે, તો સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરી કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરે છે। આ રિડક્શન દિવસ દરમિયાન કરે છે અને દિવસે કાર્બોદિત એટલે કે ગ્લુકોઝનું સંશ્લેષણ કરે છે। સામાન્ય વસવાટની વનસ્પતિ દિવસે જે ક્રિયા કરે છે તો રણ નિવાસી વનસ્પતિ પણ આ જ ક્રિયા દિવસે કરે છે, પણ રણ નિવાસી વનસ્પતિની રાત્રિની ક્રિયા પણ કંઈક આવી જ હોય છે। જ્યારે રણ નિવાસીને મરુનિવાસી વનસ્પતિ પણ કહે છે। આવી વનસ્પતિઓ રાત્રિના સમયગાળા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ તો કરે છે પણ સૂર્યપ્રકાશની હાજરી હોતી નથી, તેથી મધ્યવર્તી નિપજ એટલે ગ્લુકોઝ બનાવવાની કાચી સામગ્રી, સામાન્ય અર્થમાં કહીએ તો ગ્લુકોઝનો અડધો અણુ બનાવે છે। બાકીનો અડધો અણુ જ્યારે દિવસ દરમિયાન ક્લોરોફિલ દ્વારા સૂર્ય ઊર્જાનું શોષણ થાય ત્યારે એ અડધા અણુને પૂર્ણ કરે છે, એટલે કે અંતિમ નિપજ કાર્બોદિત એટલે ગ્લુકોઝનું સંશ્લેષણ એટલે બનાવટ કરે છે।